नमस्कार मित्रों, हार्दिक सरना जय स्वामीनारायण प्रणिपात। बेटा, आजना शुभ दिवसनी अंदर आपणे कंजक्शन टॉपिक शीखवा जई रह्या छे। कंजक्शन टॉपिक जे छे धोरण 9 अने धोरण 10 बन्नेमां कॉमन टॉपिक छे। 9मा धोरणमां पहेली अने बीजी परीक्षानी अंदर 2 માર્કના કંજક્શનના સેન્ટેન્સ પૂછાય, જે આપણે એક્સરસાઇઝમાં દેખીશું કેવા પ્રકારના, અને વાર્ષિક પરીક્ષાની અંદર એન્યુઅલ એક્ઝામમાં 3 માર્કના પૂછાય, 10મામાં પણ બધી એક્ઝામમાં 3 માર્કના પૂછાય બેટા। તો પહેલા જુદા જુદા કન્જક્શન વિશે આપણે સમજણ મેળવી લઈએ, ત્યાર પછી આપણે આગળ એક્સરસાઇઝ દેખીશું। અત્યારે આપણે કન્જક્શન પોઈન્ટનો પાર્ટ 1 અભ્યાસ કરી રહ્યા છે, બરાબર। તો બેટા જોઈએ, કન્જક્શન એટલે સંયોજક, કન્જક્શન એટલે સંયોજક। બે શબ્દોને કે સમાન કક્ષાના બે વાક્યોનું સંયોજન કરતા શબ્દને સંયોજક કહેવામાં આવે છે। બે શબ્દોને કે સમાન કક્ષાના બે વાક્યોનું સંયોજન કરતા શબ્દોને, એટલે બેટા બે અલગ અલગ વાક્ય આપેલા હોય, તમારે યોગ્ય પ્રકારનું કન્જક્શન એટલે કે સંયોજકનો ઉપયોગ કરવાનો અને એ વાક્યને બેમાંથી એક કરી દેવાનું, એટલે કે એનું સંયોજન કર્યું કહેવાય, બરાબર। અહીંયા બે વાક્ય આપેલ હશે અને કૌંસમાં 2 થી 3 કન્જક્શનના વર્ડ આપ્યા હશે, બરાબર। તો શું કરીશું આપણે, આપણે પહેલાં વાક્યનું અર્થઘટન કરીશું, એટલે બંને વાક્ય શું કહેવા માગે છે સમજીશું, ત્યારબાદ કૌંસમાં આપેલ કન્જક્શનના વર્ડને સમજીશું, અને એટલું થઈ જાય ત્યાર પછી યોગ્ય કન્જક્શન વડે વાક્યને જોડીશું। એટલે 3માંથી કોઈ એક જ કન્જક્શન દેવાનું, કૌંસમાં 3 આપેલા હોય, કોઈકવાર 2 આપેલા હોય, તે 2 કે 3 કન્જક્શનમાંથી કયું સૌથી વધારે યોગ્ય છે સેન્ટેન્સ પ્રમાણે એ આપણે જોવાનું છે, અને એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે, બરાબર। આ કન્જક્શનના શબ્દો વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે, બરાબર। દરેક શબ્દ શરૂઆતમાં હોઈ શકે, વચ્ચે પણ હોઈ શકે, એ સેન્ટેન્સ પર આધાર રાખે છે। તેની વિસ્તૃત માહિતી બેટા આપણે નીચે પ્રમાણે અભ્યાસ કરીએ, બરાબર છે। તો માહિતી ચાલુ કરતાં પહેલાં, સમજાવતા પહેલાં એક તમને વાત કહી દઉં કે બેટા, યુટ્યુબ પર મારી ચેનલ છે હાર્દિક સર ઇંગ્લિશ ટ્રેનર, આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બાજુવાળું બેલ આઇકન છે દબાવી દેજો, જેથી કરીને હું જે પણ કંઈ નવા વિડીયો અપલોડ કરીશ એ સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર આવી જશે। બીજું, વિડીયો પસંદ આવે, ગમી જાય તો એને લાઇક કરજો, શેર કરજો, બરાબર। તમારા દૂર અંતરિયાળ ગામના રહેતા મિત્રો હોય, સંબંધીઓ હોય તમારા ધોરણના, એ વિદ્યાર્થીઓને પણ અચૂક અભ્યાસનો લાભ મળે એટલું આયોજન બેટા કરજો શેર કરવાનું, બરાબર। તો વધુ સમય ન લેતા આપણે કન્જક્શન ટોપિક ચાલુ કરીએ। હવે પહેલું કન્જક્શન છે બેટા એન્ડ છે, એન્ડ। એન્ડ એટલે અને, બે જુદી જુદી ક્રિયા કરતા વસ્તુઓને જોડવા માટે વપરાય, બે જુદી જુદી ક્રિયા કરતા વસ્તુઓને જોડવા માટે એન્ડ વપરાય, અને બેટા વાક્યની વચ્ચે જ આવે આ કન્જક્શન, ક્યાં આવે વાક્યની વચ્ચે। હવે આપણે એને સમજવા માટે 3 એક્ઝામ્પલ લઈએ કે ભાઈ, સાયરી વેન્ટ ટુ ધ માર્કેટ, સાયરી બજારમાં ગઈ, સી બોટ ફ્રૂટ્સ, તેને ફ્રૂટ ખરીદ્યા, બરાબર। તો બેટા અહીંયા 2 ક્રિયાઓ છે, એક ક્રિયા વેન્ટ એટલે જવાની, બજારમાં જવાની એક ક્રિયા, અને બીજી ક્રિયા ત્યાં જઈને ફ્રૂટ ખરીદવાની, એમ જુદી જુદી 2 ક્રિયાઓ છે। આ 2 ક્રિયાઓને જોડવા માટે કયું કન્જક્શન વપરાય બેટા, એન્ડ। તો જુઓ કઈ રીતે જવાબ આવે, સાયરી વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ ફ્રૂટ્સ, એન્ડ બોટ ફ્રૂટ્સ, બજાર ગઈ અને ફળ ખરીદી લાવી। તો બેટા તમને એવું વિચાર આવે કે સી ફરીવાર કેમ ના આવે, તો સી એટલે કોણ છે બેટા, સાયરી જ છે, એટલે ફરીવાર એ સી લખવાની જરૂરિયાત છે નહીં, તો આન્સર ખ્યાલ આવી ગયો। બુદ્ધ ઇઝ ડાન્સિંગ એન્ડ બદ્રી ઇઝ ડાન્સિંગ, બુદ્ધ ડાન્સ કરે છે, બદ્રી ડાન્સ કરે છે। તો બેટા પહેલા નંબર પર 2 જુદી જુદી ક્રિયાઓને એન્ડ વડે જોડી હતી, હવે આપણે 2 જુદા જુદા કર્તાઓ બુદ્ધ અને બદ્રી એ 2ને આપણે જોઈન્ટ કરીએ, તો બુદ્ધ એન્ડ બદ્રી આ બહુવચન થઈ ગયું, એટલે આર આવે ડાન્સિંગ, બુદ્ધ એન્ડ બદ્રી આર ડાન્સિંગ, સમજ્યા। ત્યારબાદ વસ્તુમાં જોઈએ આપણે, આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન્સિલ, મારી પાસે પેન્સિલ છે, તો અહીંયા પેન અને પેન્સિલ એમ બંને વસ્તુઓ અલગ પડે, તો આપણે એને જોઈન્ટ કરીએ એન્ડ વડે, આઈ હેવ એ પેન એન્ડ એ પેન્સિલ, બરાબર। તો એન્ડ કન્જક્શન ક્યાં આવે, 2 જુદી જુદી ક્રિયા કરતા વસ્તુઓને જોડવા માટે વપરાય, વાક્યની વચ્ચે જ આવે। તો આ રીતનું એનું એક્ઝામ્પલ બેટા, આ જ પ્રકારનું એક્ઝામ્પલ આગળ આપણે એક્સરસાઇઝમાં પણ જોઈશું બીજા નવા, બરાબર। પણ ત્યાં સુધી તમારે થિયરી એકદમ પાકી ટકાટક કરી દેવી, જે પણ વર્ડ્સ હોય છે કન્જક્શનનો, એ કયા પ્રકારમાં વપરાય, કયા ભાવમાં વપરાય,
વચ્ચે આવે કે શરૂઆતમાં આવે, આ નિયમો જે સમજાવી રહ્યો છું ને એક્સરસાઇઝ સાથે ત્રણ ત્રણ બબ્બે વાક્યની, એ બરાબર તમારે પાકી કરી લેવાની, પછી જ એક્સરસાઇઝમાં જવાનું, જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. બરાબર, ચાલો આગળ. બીજા નંબરનું કન્જક્શન છે યટ, બટ અને સ્ટીલ. યટ એટલે છતાં પણ, બટ એટલે પણ છતાં પણ, સ્ટીલ એટલે પણ છતાં પણ. ત્રણે ત્રણનો મિનિંગ થાય બેટા પરંતુ અથવા છતાં પણ. આ કન્જક્શન બે વાક્યો વચ્ચે વિરોધાભાવ દર્શાવે, કોઈક એને વિરોધાભાસ એવું પણ કહે બેટા. બરાબર, બે વાક્ય વચ્ચે વિરોધાભાવ દર્શાવે અને વાક્યની વચ્ચે જ આવે. કયા ગળા વાક્યની વચ્ચે જ આવે? તો આઈ એમ પુઅર, હું ગરીબ છું. આઈ એમ હેપ્પી, હું ખુશ છું. બરાબર, તો પુઅર અને હેપ્પી બંને જે વિશેષણ છે એક્ઝેક્ટિવ, એ બેની વચ્ચે આગળ વાત કીધી છે કે ગરીબ છું પણ ખુશ છું. બરાબર, અમુક ગરીબ હોય તો દુઃખી જ દેખાય અને અમુક પૈસાવાળા ધનવાન હોય તોય દુઃખી જ દેખાય. બરાબર, પણ એ કરતા આખી વસ્તુ જ અલગ છે બેટા. આઈ એમ પુઅર, હું ગરીબ છું. આઈ એમ હેપ્પી, હું ખુશ છું. તો અહીંયા બેટા વિરોધાભાવ છે. જે વ્યક્તિ ગરીબ હોય એ ખુશ ના હોય, પણ એ ઘડી ખુશ છે એટલા માટે વિરોધાભાવ થાય. એટલે આપણે યટ, બટ કે સ્ટીલ ત્રણમાંથી કોઈ એક, પણ સૌથી વધારે સુટેબલ બટ જ હોય વિરોધાભાવમાં. એટલે આપણે બટ લઈએ કે આઈ એમ પુઅર, હું ગરીબ છું, બટ હેપ્પી, હું ખુશ છું. બરાબર, તો બેટા તમને આ એન્ડ અને યટ બટ સ્ટીલ બરાબર ખ્યાલ આવી જાય, સમજ પડી જાય. સ્ક્રીનશોટ લઈ શકો, પોસ્ટ કરીને લખી શકો, શેર કરી શકો એને. બરાબર, મારી જે ચેનલ છે હાર્દિક સર ઇંગ્લિશ ટ્રેનર, એને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આ ઉપર માહિતી લખી છે, તમે જોઈ શકો કેવી રીતે જવાબ લાવવાનો તે. બરાબર છે, આગળનું પેજ આપણે હવે અભ્યાસ કરીશું. તો બેટા યટ, બટ અને સ્ટીલ એવો ટોપિક ચાલે છે આપણો. એક્ઝામ્પલ છે નવું, રાશિ હેડ મોર મની. રાશિ પાસે પુષ્કળ પૈસા હતા. સી લુકડ સેડ, તે ઉદાસ દેખાતી હતી. બોલો, પુષ્કળ પૈસા હોય તમારી મારી પાસે તો આપણે કેટલા આનંદમાં હોઈએ. કદાચ વાપરીએ ઓછા, પણ આપણે આનંદ તો ઘણો લઈએ. બરાબર ને, પણ એ ઉદાસ દેખાય. ઉદાસ દેખાય, ધેટ મીન્સ વિરોધાભાવ થયો. તો રાશિ હેડ મોર મની, યટ સી લુકડ સેડ. યટ યુઝ કર્યું છે, બટ પણ યુઝ થઈ શકે બેટા. બરાબર, તો ખ્યાલ આવી જાય, બહુ જ પૈસા હતા પરંતુ તે ઉદાસ દેખાતી હતી. ત્યાર પછી ત્રીજો નંબર છે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ. આ ચારે ચાર શબ્દોનો મિનિંગ થાય છે બેટા છતાં પણ, પરંતુ. આ પણ વિરોધાભાવ દર્શાવે, બે વાક્ય વચ્ચે વિરોધાભાવ દર્શાવે, વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે. તો પહેલા નંબરનું છે સેન્ટેન્સ, કાયરા ઇઝ ક્લેવર. કાયરા ક્લેવર છે, સી ફેલ્સ ઇન ધ એક્ઝામ. એક્ઝામમાં ફેલ થાય છે. બોલો, ક્લેવર છે તો પાસ થઈ જ જવી જોઈએ, પણ ફેલ થાય છે તો શું થયું? વિરોધાભાવ થયો. તો આપણે ધોનો ઉપયોગ કર્યો આગળ, કે ધો કાયરા ઇઝ ક્લેવર, કાયરા હોશિયાર છે છતાં પણ, સી ફેલ્સ ઇન ધ એક્ઝામ, તે એક્ઝામમાં ફેલ થાય છે. વિરોધાભાવ થઈ ગયો, વાક્યની શરૂઆતમાં ધો વપરાય. ત્યાર પછી બેટા આગળ, માય ગ્રેન્ડફાધર કેન વર્ક ફાસ્ટ. મારા દાદાજી ઝડપી કામ કરી શકે છે. હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ ઓલ્ડ એટલે તે ઓલ્ડ છે, ગરડા છે. તો અહીંયા કન્જક્શનનો પ્રયોગ, ઓલ ધો માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ. મારા દાદાજી ઓલ્ડ છે, ઓલ ધો છતાં પણ શું કરે છે? હી કેન વર્ક ફાસ્ટ, તે ખૂબ જ ઝડપી કામ કરી શકે છે. ઓલ ધો માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, મારા દાદાજી ઓલ્ડ છે છતાં પણ તે કામ કરી શકે છે. તો બેટા વિરોધાભાવ થાય, વાક્યની શરૂઆતમાં કે વચ્ચે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ વપરાય. અને અહીંયા તમે એના બે સેન્ટેન્સ જોઈ શકો આ રીતના એક્ઝામ્પલમાં. બરાબર, અને ચારે ચારનો મિનિંગ થાય છે પરંતુ અથવા છતાં પણ, યટ, બટ અને સ્ટીલની જેમ જ. બરાબર, ચાલો. ત્યાર પછી બેટા અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીંતર. વિપરીત અસર કે પરિણામ દર્શાવવા માટે વપરાય. ધમકી કે ચેતવણીનો ભાવ પણ દર્શાવે છે, વાક્યની વચ્ચે આવે. બરાબર, કીપ સાયલેન્સ. બીજું છે ગેટ આઉટ. આ બે સેન્ટેન્સ, તો કીપ સાયલેન્સ, શાંતિ જાળવો. અધરવાઇઝ, નહીંતર. ગેટ આઉટ, બહાર જતા રહો. બરાબર, રન ફાસ્ટ, ફાસ્ટ દોડો. યુ વિલ લૂઝ ધ રેસ, યુ વિલ લૂઝ ધ રેસ હોય, યુ વિલ લૂઝ ધ ટ્રેન હોય, બસ હોય. બરાબર, ઝડપી દોડો, નહીંતર તમે બસ, અરે રેસમાં હારી જશો. અથવા બસ હોય તો બસ ચૂકી જશો, ટ્રેન ચૂકી જશો. તો રન ફાસ્ટ, નહીંતર એટલે કે અધરવાઇઝ યુ વિલ લોસ ધ રેસ. બરાબર, તો અહીંયા અધરવાઇઝનો વાક્યની વચ્ચે પ્રયોગ કઈ રીતે થાય તમે સમજ્યા. આગળ આપણે બેટા ઓર ટોપિક જોઈએ. ઓર, ઓર એટલે અથવા. બીજું નામ છે નહીંતર. વિકલ્પ સૂચવે છે.
अदरवाइज नु समानार्थी अर्थ दर्शावे वाक्यनी वच्चे आवे। बीटा त्रण वर्ड एवा छे अदरवाइज ओर अने ओर एल्स, अदरवाइज ओर अने ओर एल्स, बराबर। तो याद रखिए आपणे त्रणे त्रणनो एक ज मीनिंग थाय छे, पसंदगी नुं सूचन पण करे छे, बराबर। कीधुं छे के वी विल बाय अ कलर टीवी, वी विल बाय ए डीवीडी प्लेयर। तो बेटा कलर टीवी अने डीवीडी प्लेयर आ बंने अलग अलग वस्तुओ छे, के अमे कदाच लावीए कलर टीवी का तो डीवीडी प्लेयर। तमारे अहींया ओर नो उपयोग करवानो छे। आ वाक्यनुं एंडमां पण जोड़ी शकुं, एंड वडे पण। तो एंडमां एवुं बोलाय के वी विल बाय अ कलर टीवी एंड ए डीवीडी प्लेयर, એટલે એન્ડનો પ્રયોગ કીધો તો એન્ડ વડે। અત્યારે આપણે કોનો શીખી રહ્યા છે, ઓરનો પ્રયોગ। તો ઓર માટે આગળ વિકલ્પ દર્શાવશે, વી વિલ બાય અ કલર ટીવી ઓર એ ડીવીડી પ્લેયર, અમે કલર ટીવી કાં તો ડીવીડી પ્લેયર બેમાંથી એક લઈશું। બોલો સમજ પડે? તમને જે કન્જક્શન કીધું હોય એના વડે જ જોડવાનું છે વાક્ય। અત્યારે ઓર કીધું એટલે ઓર વડે, પણ ચાલો ઓરને બદલે એન્ડ વડે તો આપણે આગળ ઓરની જગ્યા પર શું લખી દેત, એન્ડ લખી દેત, બરાબર। ચાલો ત્યાર પછી ઈટ ગુડ ફૂડ, સારું જમો, સારું જમવાનું જમો। યુ વિલ નોટ બી હેલ્ધી, યુ વિલ નોટ બી હેલ્ધી, તમે હેલ્ધી થશો નહીં, બરાબર। તો અહીંયા તમને ચેતવણી કહે છે કે ઈટ ગુડ ફૂડ, સારું જમો, નહીંતર, ઓર એટલે નહીંતર, યુ વિલ નોટ બી હેલ્ધી, તમે હેલ્ધી નહીં થશો। કહેવાનો મતલબ કે સારું જમીશું તો આપણે હેલ્ધી થઈશું, બરાબર, પણ આગળ નહીં થઈ જાય એવું કહે છે। ઈટ ગુડ ફૂડ ઓર યુ વિલ નોટ બી હેલ્ધી, કે તમે હેલ્ધી નહીં રહો ક્યારે, ઈટ ગુડ ફૂડ નહીં ખાઓ ત્યારે, બરાબર। સારું જમો નહીંતર તમે હેલ્ધી રહેશો નહીં, એવો મિનિંગ આ આગળ સમજાવવા બેટા, બરાબર। તો એકથી પાંચે પાંચ કન્જક્શન જે હતા એ પાર્ટ વનના પૂરા થાય, ગ્રામર એક્સરસાઇઝ સાથે યુટ્યુબ પર બેટા મારી ચેનલ હાર્દિક સર ઇંગ્લિશ ટ્રેનર તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની, વિડીયો ગમે તો લાઈક કરવાનો, શેર કરવાનો, અંતરિયાળ ગામમાં રહેતા મિત્રો સુધી પહોંચાડવાનું બિલકુલ નહીં ભૂલવાનું, બરાબર। ચાર અને પાંચ આપણે જોઈ લઈએ સરસ રીતે કન્જક્શનના જે લખી છે તે, સ્ટોપ કરીને પોઝ કરીને તમે લખી શકો, સ્ક્રીનશોટ પણ લઈ શકો, બરાબર બેટા। તો આની સાથે હું વિડીયોને પૂરો કરું, પાર્ટ વનનો વિડીયો છે કન્જક્શનમાં, બરાબર। પાર્ટ ટુનો વિડીયો બહુ ટૂંક સમયમાં આવશે, તમે બધા મારી રાહ જોજો ત્યાં સુધી। અને આ જે પણ કંઈ છે નોટબુકમાં બેટા લખતું રહેવાનું, મોબાઈલમાં ક્યારે ગરબડ થઈ જાય ખબર ના પડે, તો એક્ઝામમાં આ વસ્તુ યુઝફુલ થાય જો નોટબુકમાં લખેલું હશે તો, બરાબર। તો નવા વિડીયોની રાહ જોજો, ત્યાં સુધી હાર્દિક સરના દરેક જણને બાય બાય, હેવ અ નાઇસ ડે।